અરવલ્લી જિલ્લા પોલીસ તંત્રએ બુટલેગરો પર તવાઈ બોલાવતા બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા અંતરિયાળ માર્ગોનો સહારો લીધો છે. રાજસ્થાનને અડીને આવેલી જિલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી બુટલેગરો નીત નવા નુસ્ખા અપનાવીને વિદેશી દારૂની હેરાફેરીમાં રચ્યાપચ્યા રહે છે. જિલ્લા પોલીસ તંત્ર બુટલેગરો પર ભારે પડી રહી છે. ઈસરી પોલીસે માંડડા 3 રસ્તા પરથી કારમાં વિદેશી દારૂ ભરી પસાર થતા દાહોદના નીલકુમાર સુભાષચંદ્ર દેસાઈને દબોચી લઈને કારમાંથી 43,000થી વધુનો દારૂ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. પોલીસ પ્રાથમિક તપાસમાં દારૂ સાથે ઝડપાયેલ વેપારી કમિશન માટે દારૂની ખેપ મારી રહ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. ઈસરી પીઆઈ વીવી પટેલ અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે સેન્ટ્રો કારમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા તાબડતોબ માંડડા 3 રસ્તા પર પહોંચીને નાકાબંધી કરીને વોચ ગોઠવી દઈ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. બાતમી આધારિત સેન્ટ્રો કાર આવતા અટકાવીને તપાસ લેતા સેન્ટ્રો કારની ડેકીમાંથી વિદેશી દારૂ, વોડકા અને બિયરની બોટલ કુલ 9,324 કિંમત રૂપિયા 43,200નો જથ્થો જપ્ત કરીને કાર ચાલક નીલકુમાર સુભાષચંદ્ર દેસાઈ રહે 41 હરિરાય સોસાયટી ગોધરા રોડ દાહોદ તેમની ધરપકડ કરી વિદેશી દારૂ, મોબાઈલ અને કાર મળીને કુલ રૂપિયા 5,47,200નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જયદીપ પાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી.